મેક ઇન ઇન્ડિયા અને સ્કિલ ડેવલપમેન્ટનો સુભગ સમન્વય દેશનો સર્વપ્રથમ સૂર્ય ઉર્જા સંચાલિત ચરખો બનાવવાની સિદ્ધિ સુરતના નામે 35 સ્પિન્ડલથી ચાલતા સોલાર ચરખાથી મળશે ચાર ગણી ઝડપ અને ઉત્પાદન. સૂર્યપુત્રી તાપી નદીના કાંઠે વસેલું સુરત શહેર દેશને ગાંધીજીનો ચરખો સૂર્ય ઉર્જાથી ચલાવવાની ટેકનોલોજીની ભેટ આપશે. હવે ખાદીનું કાપડ બનાવવાની પ્રક્રિયા સૂર્ય ઉર્જાથી થશે. સુરત ટેક્સટાઇલ એન્જિનિયરિંગ એસોસિએશને આ માટેની ટેકનોલોજી વિકસિત કરી દેશનો પ્રથમ સોલાર ચરખો બનાવવામાં સફળતા મેળવી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ ટેકનોલોજીની મદદથી ગામડામાં ખાદી વણાટ સાથે સંકળાયેલા લોકોને ચાર ગણી વધારે કમાણી કરાવીને ગ્રામીણ અર્થતંત્રમાં મોટો બદલાવ લાવવા માટેની અપેક્ષાઓ સેવાઈ છે. અંબર ચરખાના 7 સ્પિન્ડલ સામે 32 સ્પિન્ડલથી ચાલતા આ નવા ચરખાને લીધે ઉત્પાદન ક્ષમતા અને તેની ઝડપ ચાર ગણી થશે, તેથી ગ્રામીણ લોકોને દૈનિક 400-500 રૂપિયા જેટલી આવક થઈ શકશે. એટલું જ નહીં, આના કારણે મેક ઇન ઇન્ડિયા અને સ્કિલ ડેવલપમેન્ટનો બહોળો પ્રચાર પણ થશે. गांव के एक छोटे छोटे गांव में हम काफी सारे उद्योग कर्मी हम खड़े कर सकते हैं और इससे वो खुद के घर में बैठ के घर का काम करते करते साथ में ये अपना जो उत्पादन का नया मेक इन इंडिया का जो कॉन्सेप्ट है उसको अमल में लाके आगे बढ़ सकते हैं. अंबर चरखा 8 स्पिंडल का था, इसके सामने ये 32 स्पिंडल का बनाया गया है, तो प्रोडक्शन 4 गुना और आरपीएम के थ्रू अगर आप गिने तो वो करीबन और 6 गुना ऐसे प्रोडक्शन बढ़ रहा है. तो उसकी वजह से जो आज 60-70 रुपया कमाने वाली महिला है वो कम से कम 400-500 रुपया कमा सकती है पर डे, ऐसा ये चरखे का डिजाइन करने का हेतु है.